સ્વસ્થ અને આરોગ્યપ્રદ જીવન જીવવા તથા માતૃભૂમિના જતન માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે એમ રાજ્યના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા માંડવી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવ અને સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે દેશના ખેડૂતો આર્થિક રીતે પગભર થાય ગરીબો આત્મનિર્ભર બને ગામડું સ્વાવલંબી બનશે તો જ દેશ સમૃદ્ધ બનશે એમ જણાવી તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની છે એમ વધુમાં ઉમેર્યું હતું દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે જીવાદોરી સમાન છેલ્લા અઢાર વર્ષથી બંધ સુગરને રૂપિયા ત્રીસ કરોડના ખર્ચે ફરી શરૂ કરવામાં આવી છે એમ કહ્યું તેમણે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે બમણી થાય એ માટે સતત પ્રયાસરત છે એમ જણાવ્યું હતું આ ઉપરાંત તેમણે ખેડૂતોને ખેતીવાડીમાં સુધારેલા બિયારણો અપનાવવા તેમજ પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો સારી સુધારેલી જાતના પશુઓ પસંદ કરે તો સારી આવક મેળવી શકે છે એમ કહી તેમણે પોતાના ખેતી અને પશુપાલન અંગેના અનુભવો ઉપસ્થિત ખેડૂતો સમક્ષ વર્ણવ્યા હતા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે દેશનો કોઈ પણ નાગરિક સરકારી યોજનાઓથી વંચિત ન રહી જાય એની ચિંતા પણ સરકારે કરી છે એમ કહી તેમણે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ હવે ઘર આંગણે જ મેળવી શકશે એમ કહી તેમણે ખેડૂતોને આ કૃષિ મહોત્સવ દરમિયાન તજજ્ઞો દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો